એમને અડ્યું એટલે આ પરત સુવાઈ ગઈ ને કપડું લઈને મહાપ્રભુજી પાસે આવ્યો અને જલગરિયા કહેવા લાગ્યા કે જો આ કપડું મારા પર નાખ્યું મારી અપરસ છવાઈ ગઈ. મહાપ્રભુજી કે લાવો એ કપડું મને આપો. એ કપડું લીધું મહાપ્રભુજીએ અને એને એની વાટ બનાવી. મહાપ્રભુજી વાટ બનાવી અને ઠાકોરજીની આગળ એક કોરડામાં ઘી ભરી અને વાટ મૂકી અને વાટ મૂકીને જ્યાં મહાપ્રભુજીએ પ્રગટાવી, જેમ જેમ કપડું બળતું ગયું એમ એમ એ માજીમાં અંદર રહેલા દોષો બળતા ગયા. જ્યાં આખું કપડું બળી ગયું અને માજીનું હૃદય શુદ્ધ થઈ ગયું, સ્વરૂપ જ્ઞાન મહાપ્રભુજીનું થયું, દોડતા આવ્યા મહાપ્રભુજી પાસે, ચરણોમાં પડ્યા અને કહ્યું, વલ્લભ મને ક્ષમા કરો, આપના સ્વરૂપનું મને જ્ઞાન નહોતું પણ આપની કૃપાથી આજે હું આપને જાણી શકું. આ સ્મૃતિ માત્રાર્થી નાશન, આ પાપને નહીં, પાપીને નહીં, પાપને બાળનારા મહાપ્રભુજી છે. સહેજ સ્મરણ કરે દમલાજીને જો 3 દિવસ મહાપ્રભુજીના દર્શન ન થતા તો એમના પેટમાં એવું દર્દ થતું કે દર 3જા દિવસે શ્રી મહાપ્રભુજી શ્રી દમલાજીની સન્મુખ પ્રગટ થઈ જતા અને દર્શન આપતા. અનેક અનેક તમે વાર્તા સાહિત્યના પ્રસંગોને જુઓ, જે જીવે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું છે એની સર્વ આરતીઓને હરી લીધી છે. કૃષ્ણદાસ મેઘન કોઈ ગુરુના શિષ્ય હતા અને જ્યારે મહાપ્રભુજીની અલૌકિકતાનો ખ્યાલ આવ્યો અને થયું કે હું શ્રી વલ્લભની શરણે જાઉં અને શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ લઈને સેવક થયા, થયું કે હું અહીંયા સુધી પહોંચ્યો તો લાવ મારા ગુરુનો આભાર માન્યો કે મને એમની કૃપાથી વલ્લભ મળ્યા. આવ્યા ગુરુ પાસે, પૂર્વમાં જે ગુરુ હતો, અને ગુરુ નારાજ થયો, કહેવા લાગ્યો કે કૃષ્ણદાસ મેં સાંભળ્યું છે કે તે કોઈ બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ કહે, ના બીજા ગુરુ નથી કર્યા, ગુરુ તો આપ જ છો પણ આપની કૃપાથી મને પ્રભુ મળી ગયા છે. શ્રી વલ્લભ તો સાક્ષાત પ્રભુ છે, હું કેમ માનું એ પ્રભુ છે, આપ કહો એ પરીક્ષા આપવા તૈયાર છે. અને પૂર્વમાં જે ગુરુ હતો એને કહ્યું, જો આ સામે અંગીઠી પડી છે અને ધગધગતા અંગારા તારા હાથમાં લે અને તારા વલ્લભ જો સાક્ષાત પ્રભુ હશે તો અંગારા તારું કઈ નહીં કરી શકે. કૃષ્ણદાસ મેઘનને થયું, ગુરુના મનમાં સંશય છે અને વલ્લભનું મનોમન સ્મરણ કર્યું છે. સ્મૃતિ માત્રાર્તી નાશન, હૃદયમાં એ થયું એ આરતી છે કે કેમ કરું કે મારા ગુરુને પણ વલ્લભના સ્વરૂપનું જ્ઞાન થાય. મનોમન શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા એક એક ડગલું આગળ ચાલતા કૃષ્ણદાસ મેઘન અંગીઠી પાસે આવ્યા અને કહ્યું, હે શ્રી વલ્લભ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, આજે અમારા ગુરુનો અનુભવ કરાવી દો. અને પોતાના હાથથી બળબળતા અંગારા હાથમાં લીધા અને ઇતિહાસ એમ લખે છે એ બળબળતા અંગારાઓ શીતલ ફૂલ બની ગયા, પુષ્પ બની ગયા અને અનુભવ કરાવ્યો કે આ વલ્લભ કોઈ સાધારણ ગુરુ નહીં પણ સાક્ષાત ઈશ્વર છે. સ્મૃતિ માત્ર આરતી નાશન, જેને જેને લૌકિક આરતી હોય કે અલૌકિક આરતી હોય, દરેક પ્રકારની આરતીને દૂર કરી છે. જીવ જેવા મનોરથો લઈને આવે શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કરે છે. કુમ્મનદાસજી એમના પત્ની સાથે આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે કંઈક માંગો. કુમ્મનદાસજીએ તો કહ્યું કે આપની કૃપાથી શ્રીજીની સેવા મળી, એનાથી અધિક પછી માંગવાનું શું હોય. પત્નીએ કહ્યું કે મારે કોઈ બાળક નથી, આપ કૃપા કરો તો બાળક થાય. મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા, એક નહીં 7 દીકરા થશે જા. અને બહાર આવીને કુમ્મનદાસજીએ કહ્યું કે જે ભગવાન આપવા સમર્થ હતો એની પાસે તે સંસાર માંગ્યો, તારા જેવું મૂરખ બીજું કોણ હોય. વલ્લભ જો મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. શ્રી વલ્લભ સાક્ષાત ઈશ્વર આપવા સમર્થ છે, એની પાસે સંસાર માંગવું આ તો મૂર્ખતા જેવું થયું. પેલો એક રાજા એક ભિખારી પર બહુ પ્રસન્ન થયો ને, કહ્યું તું માંગે તે આપ. લોકો ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો ને, ક્યાંક આપણે એવું તો નથી માંગતા ને. પરિસ્થિતિ બદલાઈ પણ વૃત્તિ તો એને એ જ રહી. સોનાનો કટોરો મળ્યો પણ માંગવાની વૃત્તિ ન ગઈ. એમ ઘણા ને ભગવાને સોનાના કટોરા આપ્યા છે પણ એ માંગવાની વૃત્તિ જતી નથી. ભક્તિનો આનંદ ત્યારે જ આવે જયારે નિષ્કામતા આવી જાય. ભગવાન બે રીતે કૃપા કરે, સાધારણ કૃપા કરે ને ત્યારે ભક્તની ઈચ્છા પૂરી કરે, પણ વિશેષ કૃપા કરે ને ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, માંગવાની ઈચ્છા જ ન થાય. શ્રી મહાપ્રભુજી તો સ્મૃતિ માત્રાર્તી નાશન છે, સ્મરણ કરે અને સર્વ આરતીઓને હરી લેનારા શ્રી મહાપ્રભુજી છે. તમે 84 વૈષ્ણવને અનેક પ્રસંગોમાં તમે જુઓ, જે જીવો શ્રી વલ્લભના શરણે ગયા છે એની સર્વ આરતીઓને હરી લીધી છે. સુરદાસજી
પૂર્વમાં પોતે પણ ગુરુ હતા, કેટલા શિષ્યો કર્યા હતા, પણ પછી એમને ભાન થયું, અરે હું તો ભક્તિના માર્ગમાં પ્રભુની કૃપા પામવા આવ્યો છું અને હું ક્યાં આમાં પડ્યો, અને બધું જ છોડીને ગૌઘાટ પર આવીને રહ્યા છે. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા, ખબર પડી કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની જેમણે સ્થાપના કરી એ શ્રી આચાર્ય ચરણ અહીં પધાર્યા છે, આવ્યા મહાપ્રભુજીના શરણે, બ્રહ્મ સંબંધ લીધું અને કહ્યું કે કૃપા કરો. અને ત્યારે મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકા સુરદાસજીને સંભળાવી. કેવલ અનુક્રમણિકા સાંભળવાથી સુરદાસજીની ભીતર સર્વ દિવ્ય લીલાઓ પ્રગટ થઈ ગઈ. કારણ કે પૂર્વમાં બ્રહ્મ સંબંધ હતું ત્યાં સુધી દીનતા આશ્રયના એના પદ ગાતા, પણ ભગવદ્ લીલાનું જ્ઞાન નહોતું. પણ હવે મહાપ્રભુજીના શરણે આવ્યા ત્યારે હવે ભગવદ્ લીલાનું જ્ઞાન થયું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે કઈ પદ ગાઓ, ત્યારે ગાયું ચકૈરી ચલ ચરણ સરોવર જહા નહીં પ્રેમ વિયોગ. ગોકુલ આવ્યા મહાપ્રભુજી સાથે, એ ભગવદ્ લીલાનો અનુભવ કરવાનો જે તાપ હતો, મહાપ્રભુજીએ કહ્યું ચાલો સુરદાસ અમારી સાથે, અને ગોકુલમાં આવી અને મહાપ્રભુજીએ સુરદાસજીને આજ્ઞા કરી, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. હવે જેને આંખોના આકારે નથી એને મહાપ્રભુજી કહે છે દર્શન કરો. અને ત્યાં ઇતિહાસ લખે છે એવો કે સુરદાસજીને સાક્ષાત નંદાલયના આંગણામાં માખણનો લોંદો હાથમાં લઈ અને ઘૂંટણીએ ચાલતા ઠાકોરજીના દર્શન થયા છે. ઘૂંટુરન ચલત રહેનું તનુ મંડિત ત્યાં કીર્તન ગાયું છે સુરદાસજીએ. અને બ્રજ ભયો મહેર કે પૂત જબ યે બાત સુની, એ નંદ મહોત્સવના દર્શન થયા. અને જ્યારે આખા નંદાલયની લીલાનું વર્ણન કરતા કરતા સુરદાસજી હવે ગોપીજનોના ઘરની લીલા ગાવા લાગ્યા, ત્યારે મહાપ્રભુજીને થયું કે આ લીલા તો પ્રગટ ન થવી જોઈએ. એટલે મહાપ્રભુજીએ કહ્યું સુન સુર સબન કી યહ ગતિ જિન હરિચરણ ભજે. એમ મહાપ્રભુજીએ કીર્તનનો વિરામ કરી દીધો કે જેણે જેણે આ ચરણને ભજ્યા છે એ સર્વની આ જ ગતિ છે. આ કૃપા મહાપ્રભુજીની છે. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, સ્મરણ માત્રથી સર્વ આરતીનો નાશ કરનારા મહાપ્રભુજી છે. એટલે જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનો તાપ જાગે, અલૌકિક તાપ તો ભાગ્યશાળીને હોય, કદાચ લૌકિક તાપ પણ આવ્યો હોય તો બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. શાંતિથી બેસી શ્રી વલ્લભના ચરણોનો આશ્રય કરજો, મહાપ્રભુજીની કૃપાથી સર્વ દુઃખો દૂર થઈ જશે, એવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીનું છે. અને એટલા માટે ગુસાઈજી કહે સ્મૃતિ માત્રાર્તિ નાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિ નાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિ નાશનાય નમઃ, સ્મૃતિ માત્રાર્તિ નાશનાય નમઃ. સ્મરણ માત્રથી સર્વ પ્રકારની આરતીઓને હરવા વાળા મહાપ્રભુજી છે. આગળ નામ આપતા ગુસાઈજી પ્રભુચરણ બોલ્યા શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ, 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 શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રકાશિત કરવામાં જે તત્પર છે એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીની સૌથી મોટી દેન, સમગ્ર હિન્દુ સમાજની વાત કરું તો મહાપ્રભુજી પૂર્વે વેદ, શ્રીમદ ગીતા અને બ્રહ્મસૂત્ર આ ત્રણને જ પ્રમાણ ગ્રંથ માનવામાં આવતા, પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ સમાજમાં પ્રસ્થાપિત કર્યું છે. મહાપ્રભુજી ચાર પ્રમાણ ગ્રંથો આપ્યા, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. અને મહાપ્રભુજીએ એ પ્રસ્થાપિત કર્યું કે જે વાત વેદમાં છે એ જ બ્રહ્મસૂત્રમાં છે, એ જ ભગવદ્ગીતામાં છે, અને એ જ ભગવદ્ગીતાજીનો વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. આ ચારેની એક વાક્યતા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરી. નહીં તો એ પૂર્વ મહાપ્રભુજી પૂર્વ આચાર્યો શ્રીમદ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ ન માનતા. પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ,
श्री महाप्रभु जी आ प्रस्थापना हिंदू धर्म भागवत जी नी महत्ता आ हिंदू समाज में कोई वधारी होय आ सनातन वैदिक धर्म कोई प्रस्थापित करी होय तो श्री वल्लभाचार्य जी करी छे। आजे पण हूँ तो मानु दुनिया भर में ज्यां पण भागवत जी कथाओ थाय छे कोई नाम ले के न ले पर सुबोधनी जी ना आशय वगर भागवत कथा न थई शके। आ जेटला पण अर्थघटनो महाप्रभु जी प्रगट कर्या छे ए बहु अद्भुत छे। બે ગ્રંથોમાં મહાપ્રભુજીએ ભાગવતજીના ગૂઢ અર્થોને વિશેષ રૂપે પ્રગટ કર્યા. એક છે તત્વાર્દીપ નિબંધ, એ જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એમાં છે ભાગવતાર્થ પ્રકરણ, અને ભાગવતાર્થ પ્રકરણમાં ભાગવતજીના અર્થો, અને બીજા ભાગવતજી ઉપર શ્રી મહાપ્રભુજીની ટીકા છે એ છે શ્રી સુબોધિનીજી. આ બે દ્વારા મહાપ્રભુજીએ ભાગવતજીના સાત પ્રકારે અર્થોને પ્રગટ કર્યા છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધે ન મુચ્યતે. મહાપ્રભુજીને સાત પ્રકાર સે ભાગવતજી કો સમજાયા ઇન દો ગ્રંથો કે માધ્યમ સે. એક હે ભાગવતાર્થ પ્રકરણ ઓર દૂસરા હે સુબોધિનીજી. હમારે હરિરાયજી તો કહેતે હૈ ના શ્રીતો વલ્લભાધીશો ન ચતૃષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. हरिराय जी ने तो कहा कि उसका जन्म ही वृथा है. किसका? कि जो महाप्रभु जी का सेवक हुआ फिर भी महाप्रभु जी का आश्रय नहीं किया. नाश्रितो वल्लभादीशो नच दृष्टा सुबोधिनी. वैष्णव होकर भी जिसने सुबोधिनी जी कभी सुने नहीं, कभी देखे नहीं, न राधि राधिका नाथो, और जिसने राधिका के नाथ श्री कृष्ण की सेवा नहीं की उस वैष्णव का तो जन्म ही वृथा है. અને એટલા માટે હે વૈષ્ણવ ભાગવતજીને સમજવા સુબોધનીજનો આશ્રય કરો, સુબોધનીજનું રસપાન કરો. હા, સુબોધનીજી એટલા સરળ નથી, એમ તો દુર્બોધિની છે, સમજવું કઠિન છે, પણ મહાપ્રભુજીની કૃપાથી સમજાશે. ઘણીવાર સહેલું સહેલું કહેજો, સહેલું સમજાવજો, સહેલું 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 કરી આપણે સાચું ગુમાવી દઈએ છીએ ઘણીવાર. જે સમાજ સહેલાને ગોતતો હોય ને એ સત્યને ગુમાવી દે. એટલે સહેલું કહો એની જગ્યાએ એમ કહેવું કે સાચું કહેજો. ભલે કઠિન હશે, અમે કરવાનો પ્રયાસ કરીશું, અમે સમજવાનો પ્રયાસ કરીશું, પણ અમારે સત્યને કરવું છે, સત્યને પામવું છે. નહીં તો કલયુગના બે જ આકર્ષણ છે, મફત અને સહેલું. આ જ્યાં જ્યાં જોઈએ ને ત્યાં ત્યાં ભટકવાની સંભાવનાઓ રહે. અને એટલા માટે સહેલું નહીં પણ સાચું સમજવાની કોશિશ કરો. દેખો મહાપ્રભુજીને ભાગવતજી કે અદ્ભુત ढंग से सात प्रकार से अर्थ किए. शास्त्रे स्कंधे, अशास्त्र नो अर्थ शू, दरेक स्कंद पाछळ कयो भाव, दरेक स्कंदनी महत्ता महाप्रभु जी समझावी कि एक एक स्कंद मा कई कई प्रधान लीलाओ छे. स्कंदे प्रकरणे प्रकरण विभाग बताव्या. तमे मंगलाचरण मा पण चतुर्विश्च 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 त्रिविश तथा षडभी विराजते योसो पंचदार दे मम. आ एक श्लोक बोलो छो ने, એ આખાય દસમ સ્કંદ નો પ્રકરણ વિભાગ છે. તમે આ એક શ્લોક બોલી આખાય દસમ સ્કંદ નું સ્મરણ તમે કરો છો, આ પ્રકરણ વિભાગ છે. તો મહાપ્રભુજીએ બારે બાર સ્કંદોને વિવિધ પ્રકરણોમાં વિભાજિત કર્યા. તો શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય, દરેક અધ્યાય પાછળ કયો આશય છે. વાક્ય, દરેક વાક્યનો અર્થ કર્યો. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદે પદ અને અક્ષરે. તો એક શાસ્ત્ર થી લઈ અક્ષર અક્ષર સુધીના અર્થ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. આ ભાગવતજીના અદ્ભુત રીતે મહાપ્રભુજી અર્થઘટન કર્યા. કદાચ એ રીતે ભાગવતજી કોઈ સમજાવી શક્યું નથી. તો આ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા વાળા શ્રી મહાપ્રભુજી પોતે બિરાજમાન છે. અરે સ્વયં મહાપ્રભુજી જયારે વ્યાસાશ્રમ પધાર્યા અને ત્યાં વ્યાસ ગુફામાં પધાર્યા, કૃષ્ણદાસ મેઘન બહાર ઉભા છે, કહ્યું તમે બહાર ઉભા રહેજો. અને પેલો પ્રસંગ આવશે, પેલી શિલા ગબડતી ગબડતી આવી અને કૃષ્ણદાસ મેઘન ત્રણ દિવસ સુધી એ શિલાને પકડીને ઉભા રહ્યા. અને મહાપ્રભુજી વ્યાસ ગુફામાં પ્રવેશ કર્યો અને વ્યાસજી સાથે યુગલ ગીતના 150 શ્લોક ઉપર ત્રણ દિવસ સુધી ચર્ચા થઈ. થાય કે વ્યાસજી સાથે ચર્ચા, કારણ કે વ્યાસજીને તો જે અનુભવાયું છે ગાયું છે, પણ વલ્લભ તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે.
स्वयं जारे पद्मनाभ दास जी ने आगळ जेम गई काले में चर्चा करी हती भागवत कथा करता तर महाप्रभु जी आवीने बिराजमान थया अने एज श्लोको नो अनेक रूपे अर्थ कर्यो छे। महाप्रभु जी ज्यां ज्यां सात दिवस सुधी बिराजी भागवत जी नुं पारायण कर्युं ए स्थानों ने आज आपणे बैठक जी रूपे ओळखीए छे। त्यां सात सात दिवस सुधी महाप्रभु जी पारायण कर्या छे अने ज्यां ज्यां पारायण कर्या त्यां आजे पण महाप्रभु जी त्यां भागवत जी नुं पारायण करी रह्या छे। એટલે જ્યારે પણ બેઠક જીમાં જાઓ ત્યારે મહાપ્રભુજીને પ્રસન્ન કરવા માટે આપણે ધોતી ઉપરણા જા બધું જ કરીએ, પણ એના કરતાં નિકટ બેસી ભાગવતજીનો પાઠ કરો ને તો મહાપ્રભુજી અધિક પ્રસન્ન થાય છે। એટલે પ્રયાસ એ કરજો કે જ્યારે પણ બેઠક જીમાં જાઓ ત્યારે પુરુષોત્તમ શાસ્ત્ર નામ અથવા ભાગવતજીનો કોઈ એક અધ્યાય એનો પાઠ કરીને આવજો, અધિક પ્રસન્ન થશે મહાપ્રભુજી। અરે ગિરિરાજજીમાં જાઓ બસ બધા ધક્કા મારીને દૂધ ચડાવવામાં લાગી જાય, પણ ગિરિરાજ બાવાને તો પ્રભુના ગુણગાન ગમે છે। નિકટ બેસીને પ્રભુના ગુણગાન ભાગવતજીનું પારાયણ કોઈ કીર્તન ગાન કરો તો ગિરિરાજજી વધારે પ્રસન્ન થશે। બેઠકજીમાં જે ધક્કા મુક્કી થાય હું ભરી લઉં, હું કરી લઉં, હું કરી લઉં, બધાને ધક્કો મારીને આગળ પહોંચી શકાય છે પણ પાસે નથી પહોંચી શકાતું। આગળ પહોંચવાની કોશિશ ન કરો, નિકટ પહોંચવાની કોશિશ કરો। બધા જારી ભરે જરૂર નથી, આપણે ત્યાં તો વિવેક છે પુષ્ટિ માર્ગીએ કે એક પ્રધાન કોઈ વૈષ્ણવને આગળ કરીએ યા વલ્લભ કુલ બિરાજતા હોય તો એમને આગળ કરીએ અને આપણે બધા હાથ લગાવીએ, આ પુષ્ટિ માર્ગીય વિવેક છે। કરું ધરું ભરું આ પુષ્ટિ માર્ગ નથી, પુષ્ટિ માર્ગ તો તત્સુખનો ભાવ છે। એવા વૈષ્ણવને આગળ કરજો જે વૈષ્ણવને ઠાકોરજી ઓળખતા હોય, ભલે ઉંમરમાં નાનો હોય પણ તમારા કરતા સેવામાં વધારે પહોંચતો હોય એવા વૈષ્ણવને આગળ કરો। સીધી સાદી ભાષામાં કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથે જારી ભરાવવી, જે ક્યારે સેવામાં પહોંચ્યો જ ના હોય અને એને આગળ કરો તો આ તો બાલ ભાવ છે ને, બાળક જેને ઓળખતો હોય ને એના હાથે દૂધ પીએ। એમ જ પ્રભુ જે હાથને ઓળખતા હોય એ હાથે જારી લે, અને એટલા માટે આપણે ત્યાં તો કાનીનો આડીનો માર્ગ છે અને જે છેલ્લે ઊભો રહે એને સૌથી વધારે કાની મળે, આ વૈષ્ણવની કાનીથી નહીં તો પેલા વૈષ્ણવની, પેલા વૈષ્ણવની નહીં તો આની કાનીથી, આની નહીં તો આની કાનીથી, આટલા દસ જણા ઊભા છે એમાં જે છેલ્લો ઊભો છે એને નવ જણાની કાની મળે, ક્યાંક કોઈ એકની કાનીથી તો મહાપ્રભુજી અવશ્ય તમારી જારીજી સ્વીકાર કરી લેશે, પણ જે પહેલો ઊભો હોય એની બધી જવાબદારી એના માથે હોય। અને એમ મટકીમાં જે પહેલા જારી ભરે એની તો સીધી મથલીમાં જતી રહે ને, બીજો ભરે એની મથલીમાં, જે છેલ્લો ભરે એની જારી જી મહાપ્રભુજી પાસે રહી જાય। પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે, અને એટલા માટે હું કરી લઉં, હું ધરી લઉં, હું ભરી લઉં એવું અઠાગ્રહ ન રાખો। અહીંયા તો તત્સુખનો ભાવ છે, દર્શન કરતી સમયે પણ હવેલી હોય કે મનોરથ હોય કે ગમે ત્યાં હોઈએ, પણ આપણાથી કોઈ વૈષ્ણવ પડી જાય અને પછી ગમે તેટલા આગળ પહોંચી જાઓ ઠાકોરજી તમને જોઈને રાજી થશે? ક્યારેય નહીં થાય। કોઈ પણ વૈષ્ણવને તકલીફ આપી તમે ઠાકોરજીની આગળ પહોંચી શકશો પણ નજીક નહીં પહોંચી શકો, તમે ઠાકોરજીથી બહુ દૂર થઈ જશો। અને એટલા માટે વિવેક રાખજો, જ્યારે પણ બેઠકજી આદિમાં જાઓ મહાપ્રભુજી સેનાથી પ્રસન્ન થાય છે એનો વિવેક રાખો, કઈ રીતે એમને ધોતી ઉપરના ધરાવાય, કઈ રીતે શિંગાર કરાય, કઈ રીતે ઝારી ભરાય, કઈ રીતે ચણસ્પર્શ કરાય, આ દરેકનો વિવેક છે। અને વિવેક જ્યારે પણ આપણે ચૂકીએ છે, કારણ કે હું પુષ્ટિ માર્ગના ત્રણ પક્ષ માનું છું, સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ, કારણ કે જ્યારે વ્યવહાર પક્ષ ચૂકીએ છે ત્યારે સિદ્ધાંત પક્ષ અને ભાવ પક્ષ પણ ગૌણ થઈ જાય છે। અરે એટલે યહાં ગુસાઈજી પ્રભુ ચરણ શ્રી મહાપ્રભુજી કો સુંદર નામ દેતે હુએ કહેતે હૈ આપ ભાગવતજી કે ગૂઢ અર્થો કો પ્રગટ કરને મે તત્પર હો। મહાપ્રભુજીને કિતને સુંદર અર્થ કીએ, હવે આ નામનો તો ઘણો વિસ્તાર આપણે ભાગવતજીના એક 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 અધ્યાયો જોઈને થઈ શકે, આખી કથા નામ પર થઈ શકે, કિસ પ્રકાર સે મહાપ્રભુજીને ભાગવતજી કે ગૂઢ અર્થો કો પ્રગટ કીએ હૈ और किस प्रकार भागवत सुधारस मत के अपनो पंथ जितायो, और ये जो पुष्टि मार्ग है ना वो भागवत जी रूपी रस सागर का मंथन करके जो नवनीत निकला वही पुष्टि मार्ग है। पुष्टि मार्ग એટલે ભાગવત જીનો માર્ગ,
આપણી સવારે જગાવવાથી લઈને પોઢાવા સુધીની સેવા, આપણા વર્ષોત્સવનો ક્રમ, આ બધો જ ભાગવતજીમાં આલેખિત છે. અને ભાગવતજી પ્રમાણે જ આપણો આખો સેવાક્રમ થાય છે. એટલે પુષ્ટિ માર્ગને જેટલી પણ પ્રણાલિકાઓ છે એ બધી ભાગવતજીમાં સમાયેલી છે, ગૂઢ રૂપે આજે પણ છે. અને આપણા આચાર્યો અષ્ટછા ભગવદીઓએ અને શ્રી મહાપ્રભુજીએ વિશેષ કરીને એ ભાગવતજીમાંથી આપણો સેવા માર્ગ પ્રગટ કર્યો છે. નંદાલયની અને નિકુંજની બંને ભાવની સેવા એ ભાગવતજીમાં વર્ણિત છે. અને એટલા માટે મહાપ્રભુજી નિત્ય ભાગવતજીનું પારાયણ કરે છે, નિત્ય ભાગવતજીનો પાઠ કરે છે. અને એટલી મહત્તા બતાવી આગળ આવશે કે સહસ્ત્ર નામો એમાંથી પ્રગટ કર્યા. કારણ કે મહાપ્રભુજીના જ્યેષ્ઠ લાલજી ગોપીનાથજી, એમનો નિયમ હતો કે રોજ ભાગવતજીનું પાઠ પારાયણ પૂરું કરે પછી જ અન્ન જળ લે, અને દર ત્રણ દિવસે ભોજન કરવાનો વારો આવતો. હવે ધીમે ધીમે શરીર સુકાવા લાગ્યું ગોપીનાથજીનું. એકવાર મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, કહ્યું બાબા આપનું શરીર કેમ સુકાય છે? કહ્યું કે આ રીતે ભાગવતજીનું પારાયણ કર્યા પછી જ અન્ન જળ લેવાનો મેં સંકલ્પ કર્યો છે અને ત્રણ દિવસે મારો વારો આવે છે. અને મહાપ્રભુજીએ એ જ ભાગવતજીમાંથી સહસ્ત્ર નામ પ્રગટ કર્યા, જેને આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામથી ઓળખીએ છીએ. અને કહ્યું બાબા આનો પાઠ કરશો ને તો આખાય ભાગવતજીના પારાયણનું ફળ આપણને પ્રાપ્ત થશે. અને આમ ખાલી પુરુષોત્તમ સહસ્ત્ર નામનું પાઠ કરો ને તો આખાય ભાગવતજીનું ફળ મળે. તો આમ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ અને ભાગવતજીના અર્થોને બતાવ્યા. જોપે શ્રી વલ્લભ ધરતે ન રૂપ, શ્રી મહાપ્રભુજી રૂપ ન ધરતા તો ભાગવતનો અર્થ અમને કોણ બતાવતો? ભગવદીઓ ગાન કરતા કહે છે, શ્રી વલ્લભ ધરતે ન રૂપ જોપે, શ્રી વલ્લભ ધરતે ન રૂપ, શ્રી વલ્લભ શ્રી વલ્લભ ધરતે
भर्त भागवत को कही सकतो, पतित पड़ते सब कूप। आ भागवत ना अर्थो ने बीजू कोण कही सकत? कारण पोताना विचारों प्रगट करीने अर्थो करवाए जुदी बात छे, अने भगवान नो आश्रय कहवो ये जुदी बात छे। महाप्रभु जी ने जो कहा है वह भगवद आश्रय को कहा है। कोई ग्रंथ नो साचो अर्थ क्यारे कहवाए? जारे ये ग्रंथ ना करता जे कहवा मांगता होए ए वात कहिए त्यारे नो अर्थ कहवाए। आजे पोत पोताना विचार प्रमाणे बधा ज अर्थो करे, पण एनी प्रमाणिकता शुं, एनी महत्ता शुं? काई नहीं, ए केवल एना बुद्धि नो विचार छे। आजे पण समाज मां जुओ केट केटना प्रकार ना साहित्यो ना केवा केवा विचारो उभा थाय भगवान विषय। पण एक वस्तु याद राखो, भगवान ना ग्रंथों ने भगवत बुद्धि थी ज अर्थघटनो करवा जोईए।